નમસ્કાર વડોદરા ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે ને લોકશાહીનું આ જે પર્વ છે તે કોરોના મહામારીની વચ્ચે તેનું આયોજન થઈ રહ્યું છે ત્રીજી નવેમ્બરે કરજન વિધાનસભાની જે પેટા ચૂંટણી છે તેનું આયોજન છે રાજ્યમાં આઠ પેટા ચૂંટણી પર હવે મતદાન થશે ત્રીજી નવેમ્બરે અમે આવી ગયા છે કરજણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અક્ષય પટેલ આપણી સાથે છે કોંગ્રેસમાંથી રાજીનામું આપીને તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે અક્ષયભાઈ સૌથી પહેલાં તો તમને શુભકામના તમે ફોર્મ પણ ભરી દીધું છે અને શું કહેશો માહોલ જે કોંગ્રેસમાં હતા ત્યારે કેવો માહોલ હતો અને અત્યારે કેવો માહોલ છે કોંગ્રેસની અંદર અમારે અમારી જાતે બુઠી તલવાર લઈને નીકળવું પડતું હતું અને ચૂંટણી લડવી પડતી હતી પણ ભારતીય જનતા પાર્ટીની અંદર સિસ્ટમ છે નીચેથી ઉપર સાત ઉપર સુધી કાર્ય કરો અને સંગઠન ગોઠવેલું હોય એટલે સીધે સીધો ફાયદો ઉમેદવારને અને ભારતીય જનતા પાર્ટીને થવાનો છે એ નિ નક્કી જ છે અને જ્યારે કોંગ્રેસની અંદર જ્યારે અમે હતા તો કોંગ્રેસના માણસો સામે જ કોંગ્રેસે લડવાનો એક વખત આવતો હતો ત્યાર પછી ભારતીય જનતા પાર્ટી આવતી હતી અત્યારે સીધું અમારે ભારતીય જનતા પાર્ટીને કોંગ્રેસનો અમે ફાઇટ હોય છે પણ આ વાત તમે લોકોને સમજાઈ શકશો અક્ષયભાઈ તમારા મતદારો છે એ લોકો તો નારાજ હશે કે તમને વોટ આપ્યા હતા તમને કોંગ્રેસ તરફથી જીતીને મોકલ્યા હતા અને પછી તમે રાજીનામું આપીને તમારા કારણે ફરી આ ઇલેક્શન ચોક્કસ આજે મારા મત વિસ્તારની વાત કરીએ તો મારા મત વિસ્તારની અંદર છેલ્લા બે અઢી વર્ષથી ત્રણ વર્ષથી અમારા જે બરોડા સુગરના ફેક્ટરીના પૈસા જે અટવાયેલા હતા ખેડૂતોને ખબર જ છે કે ભાઈ અક્ષય પટેલ આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા ખેડૂતોના હિત અને યુવાનોના હિત માટે જોડાયેલા છે કારણ કે સીધે સીધો ફાયદો આજે ખેડૂતોને જ થયો છે ખેડૂતોના પચીસ કરોડ સીધા એમના એકાઉન્ટમાં જમા કરાયા છે તમને લાગતું નહીં કે તમારા કારણે જ આ ચૂંટણી થઈ હા ચોક્કસ પણ મારા મારા મત વિસ્તારની અંદર વિકાસ માટે ચાલું પડે આજે ખેડૂતોના હિત માટે ચાલુ પડે યુવાનોના હિત માટે ચાલુ પડે જો ભારતીય જનતા પાર્ટીમાં રહેવાથી મારા વિસ્તારની અંદર વિકાસની વાત કરી શકતો હોય બંધ થયેલી મિલો અને ફેક્ટરીઓ જો ચાલુ કરાવી શકતો હોય તો ભારતીય જનતા પાર્ટીની અંદર જવામાં મારે કંઈ વાંધો નહોતો અક્ષયભાઈ તમને લાગે છે કે તમારા જે વિરોધ કરવાથી કે વિદ્રોહ કરવાથી કે તમારી માંગતી સુગરના પૈસા મળી ગયા હા મળી ગયા પચીસ કરોડ રૂપિયા ડાયરેક્ટ ખેડૂતોના એકાઉન્ટમાં જમા થઈ ગયા બીજા મારા મત વિસ્તારની અંદર કાંઠા વિસ્તારમાં નાવડીઓની હતી જે સરકારના નિયમ પ્રમાણે એ નાવડિયો મારી ગ્રાન્ટમાંથી કે તાલુકા પંચાયતની ગ્રાન્ટમાંથી હું નથી આપ આપી શકતો એ ડાયરેક્ટ ડીએમ ગ્રાન્ટની અંદરથી એ નાવડીઓ મારા વિસ્તારના આજે એંસી ટકા જમીન નદીની આ બાજુ ઢાઢર કિનારાના વિસ્તારમાં એંસી ટકા જમીન એમના પેલા વિસ્તારમાં છે અવરજવર માટે મગરોની નદી હોય એ નાવડીઓની ખાસ જરૂર હતી એવા સમયે ભારતીય જનતા પાર્ટીની સરકારે એ વિસ્તારમાં નાવાડી આપવાથી ખેડૂતોની અવર સીધી થઈ શકે એવી થઈ ગઈ છે પણ અક્ષયભાઈ એક વાત એવી છે કે હમણાં કૃષિ બિલ આવ્યું છે ખેડૂતોનો વિરોધ છે એપીએમસી બંધ થઈ જાય તેવું પણ ખેડૂતોને લાગે છે તો આ મુદ્દો રહેશે ચૂંટણીમાં આજે એપીએમસીની અંદર વાત કરીએ તો એપીએમસીની અંદર શેષ ઉઘડાઈ અને ખેડૂતોને જે ફાયદો થવો જોતો હતો એ થતો નહોતો અને બહારના આજે ખેડૂતોમાં મારા મારી ખેતી છે હું ખેડૂત છે મારો માલ બીજે વેચતો હોય તો તકલીફ પડતી હતી અત્યારે આ કૃષિ બિલ આવવાથી મારો માલ પંજાબના ખેડૂત પણ પંજાબનો વેપારી પણ લઈ જ શકશે દિલ્હીનો મદ્રાસનો ગમે તે વેપારી મારા વિસ્તારમાંથી મારો માલ ઉઠાવી અને આજે ખેડૂતોને ભાવમાં ડબલ પૈસા મળવા મળવા મળશે એવી મને આશા છે કારણ કે શેષ ઉઘરાવાથી આજે એપીએમસીના ડિરેક્ટરોને એમને જ ફાયદો થતો હતો અત્યારે સીધો ફાયદો ખેડૂતોને થવાનો પણ એવું નહીં સાચો તોલ સાચો મોલના સૂત્ર સાથે જે એપીએમસી શરૂ થઈ હતી હવે તેની વિશ્વસનતા પર સવાલ છે કે તેનાથી ખેડૂતોને ફાયદો નથી આ મિનિમમ પ્રાઇઝ મળશે પછી હા ચોક્કસ કારણ કે અહીંયા આગળ જે ભાવ હોય છે બંધાયેલો હોય છે જ્યારે પંજાબની અંદર અહીં આગળ જે ઉત્પાદન થતું હોય એ પંજાબમાં ઉત્પાદન એનું નથી થતું તો પંજાબના ત્યાં આગળ વેપારીઓ અહીંના વેપારીઓ પાસેથી ડબલ ખર રૂપિયા આપીને જે માલ લેતા હતા એ ડાયરેક્ટ ખેડૂતો પાસેથી ડબલ રૂપિયા આપીને લેશે એટલે સીધો સીધો ફાયદો અહીંના ફાર્મરોને થવાનો છે એ ચોક્કસ છે અક્ષયભાઈ કરજણ પેટા ચૂંટણીમાં રાષ્ટ્રીય મુદ્દાઓ કામ કરશે કે સ્થાનિક મુદ્દાઓ કામ કરશે કરજણ પેટા ચૂંટણી અંદર રાષ્ટ્રીય જે મુદ્દાઓ છે નરેન્દ્ર મોદી સાહેબે જે છેલ્લા સાત વર્ષની અંદર કામ કર્યા છે એ એ કામ પણ અત્યારે બોલવાના છે કારણ કે આજે ત્રણસો સિત્તેરની કલમ હોય કે રામ મંદિરનો મુદ્દો હોય જે જે એમને કમિટમેન્ટ આપ્યું હતું સરકાર મતદાતાઓને એ મતદાતાઓનું કમિટમેન્ટ આજે સરકારે પૂરું કર્યું છે એવી જ રીતે ગુજરાતની રૂપાની સરકારે પણ જે જે ખેડૂતોને અને યુવાનોને જે કમિટમેન્ટ આપેલું હતું મહદઅંશે એ પૂરું થઈ ગયું છે એટલે ચોક્કસ આ મુદ્દા ઉપર પબ્લિક વોટિંગ કરશે અક્ષયભાઈ આ ચૂંટણી એટલા માટે પણ અલગ છે કે કોરોના છે સોશિયલ ડિસ્ટન્સિંગ ખૂબ જાળવવું પડશે આપણે બી દૂર દૂરથી જ વાત કરી રહ્યા છે તો જે રીતે કાર્યકર્તાઓ એકત્રિત થઈ જતા હોય છે અને એમાં ગાઈડલાઇન્સ છે તે છતાં પણ જો આવો માહોલ સર્જાય તો શું કરવું જોઈએ આના માટે આજે હું મત મારે લેવાનો છે મને કોઈ હાથ મિલાવવા આવે તો હું એને તડછોડી શકતો નથી એવા માહોલની વચ્ચે આજે ચૂંટણી આવી છે તે ચૂંટણીની અંદર જેટલું આપણાથી જળવાતું હોય કોવિડની ગાઈડલાઈન મુજબ સરકારની ગાઈડલાઈન મુજબ એવું આપણે ચોક્કસ પ્રયત્ન કરવો જોઈએ અને આપણે સામેવાળા વ્યક્તિને પણ આપણે સમજાવવો જોઈએ કે ભાઈ તું દૂર રહેજે મને કદાચ થયો હોય તો તને અસર થશે એવી રીતે આપણે આગળ વધવાનું છે તમારા જે સામે છે ઉમેદવાર છે એના વિશે શું કહેશો નામ એમનું પણ નામ ડિક્લેર થયું છે શું કહેશો આ જે સામેનો ઉમેદવાર છે એ અહીંયાના સ્થાનિક ઉમેદવાર નથી એ બહારના ઉમેદવાર છે આજે ખેડૂતોને આજે પચીસ સત્તાવીસ વર્ષથી હું આ વિસ્તારની સેવા કરું છું એ માણસ ધંધા અર્થે આવેલા માણસ છે જ્યારે આપણે સેવાની ભાવનાથી અત્યારે રાજકારણમાં છે આટલા અમારા ઇતિહાસની અંદર મને કોઈ આંગળી કરે એવું મેં પણ વસ્તુ કરી નથી હું એ ખેડૂત તરીકે અને ખેડૂતના ખેડૂત પુત્ર તરીકે હું આજે આગળ વધી રહ્યો છે તો એમને પોતાની રીતે એ વેપારી લાઈનના માણસો અત્યારે જો અહીં ચૂંટણી લડતા હોય તો એની પબ્લિક જ જવાબ આપશે અક્ષયભાઈ તમે જે પાર્ટીમાં જા છો એ પાર્ટી એકદમ શિસ્તની પાર્ટી છે સંગઠનની પાર્ટી છે ને પાર્ટી સૌથી મોટી છે એવું એ લોકોનું સૂત્ર છે કરજન પેટાચૂંટણીમાં એવું લાગે છે કે અક્ષય એક બ્રાન્ડ છે અક્ષયના નામે લોકો જોડાઈ રહ્યા છે તમારા જે જૂના કાર્યકર્તાઓ જે પહેલાં કોંગ્રેસમાં સપોર્ટ કરતા હતા તમને હમણાં બી સપોર્ટ કરી રહ્યા છે તો અક્ષય ઓળખાઈ રહ્યા છે શું લાગે છે કે કરજનમાં તો અક્ષય જ છે ના ના એવું નથી એંશી ટકા કાર્યકરો આજે કોંગ્રેસના હતા અત્યારે એસી નેવું ટકા કાર્યકરો આજે ભારતીય જનતા પાર્ટીના નેતાઓના કામથી રાષ્ટ્રના હિતમાં કામ કરતી નરેન્દ્ર મોદી સાહેબની સરકારને ધ્યાનમાં લઈને આજે મારી સાથે જોડાઈ રહ્યા છે અને હું પણ આજે કંઈ પણ ચાલી રહ્યો છે માનનીય નરેન્દ્ર મોદી સાહેબના રાષ્ટ્રના હિતના જે કામ કરી રહ્યા છે એના લીધે જ હું અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છું મેનિફેસ્ટો શું છે જીત્યા પછી અક્ષયભાઈ કરજન માટે શું કરશે જીત્યા પછી કરજણના યુવાનોને જે બેરોજગાર છે સ્થાનિક યુવાનોને જે વંચિત રાખવામાં આવે છે નોકરી મળતી નથી એના સામે અમે આગળ વધારીશું અને અહીંના ખેડૂતોની અંદર જે જે એના પાકનું વળતર મળતું નથી ટાઈમસર સીસીઆઈ ચાલુ થાય સમયસર કેનાલો ચાલુ થાય સમયસર વીજળી મળે એ મુદ્દા ઉપર અમે આગળ વધીશું અક્ષયભાઈ જે રીતે તમે નારાજગી કોંગ્રેસમાં બતાવી હતી જો તમારા કામો નહીં થાય તો તમે જનતાને વચન આપશો કે હું અમની સામે પણ એ રીતે અવાજ ઉઠાવીશ ચોક્કસ મારો અવારનવાર વિધાનસભાની અંદર તમે મારો ઇતિહાસ જોશો તો વિધાનસભાની અંદર મેં તમામ સ્થાનિક મુદ્દાઓ સિવાય મેં કોઈ મુદ્દા ઉપર ધ્યાન આપ્યું નથી અને જીત્યા પછી પણ મારા સ્થાનિક મુદ્દાઓ જ મારું લક્ષ્ય રહેશે ખૂબ ખૂબ આભાર અને ખૂબ ખૂબ શુભકામનાઓ તમને આ ચૂંટણી લઈને આ અક્ષય પટેલ જે કોંગ્રેસ ભાજપ તરફથી ઉમેદવાર છે કરજણ પેટા ચૂંટણીના અને હાલ તેઓ કહી રહ્યા છે કે જનતાની માંગોને લઈને જે રીતે કોંગ્રેસ સામે તેઓએ સામે ભીડી ગયા હતા અને પોતાના વિસ્તારના જે ખેડૂતો છે તેમને સુગરના રૂપિયા અપાવવા માટે તેમને તમામ પ્રકારના જે વિકાસના કામો થાય તેના માટે જે તેમને પગલું ભર્યું હતું જરૂર પડશે તો તે વિધાનસભામાં પણ આવી જ રીતે જીત્યા પછી પણ આક્રમક રહેશે અને સ્થાનિક મુદ્દાઓને ત્યાં પણ ઉઠાવશે